દીવ મુકામે ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના વિશેષ સંબોધનને સાંભળવા માટે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી, હોદ્દેદારો, કાર્યકર્તાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જે અંતર્ગત મોદીજીના સંબોધનને સાંભળવા માટે ગોગલાના તમામ કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ માટેનું આયોજન દીવ નગરપાલિકા ઉપપ્રમુખ હરીશ કાપડિયાના નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું અને દીવ મુકામે ભાજપ કાર્યાલય ખાતે જીવન પ્રસારણ નિહાળવા માટે ખાસ આયોજન કરવામાં આવેલ. એ જ રીતે દીવના વણાકબારા મંડળ મુકામે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયાના નિવાસસ્થાને આયોજન કરવામાં આવેલ, જેમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચા ઉપપ્રમુખ અશ્વિની ભારત, દીવ જિલ્લા ભાજપા પ્રવક્તા કીર્તિ ગોહિલ, દીવ જિલ્લા પંચાયત સભ્ય સવિતાબેન કાંતિ, દીવ જિલ્લા ભાજપા ઉપપ્રમુખ ડૉક્ટર ભાવેશ સોલંકી અને દિનેશ પાંજણી, દીવ યુવા મોરચા પ્રમુખ રવિ કાંતિ, યુવા નેતા સગનભાઈ બામણિયા સહિત ગ્રામ પંચાયતના સરપંચો, જિલ્લા પંચાયત અને પંચાયતના સભ્યો સહિત કાર્યકર્તાઓ હાજર રહી ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન નિમિત્તે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યક્રમનો જીવન પ્રસારણ નિહાળ્યું. આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ અમૃતાબેન અમૃતલાલ બામણિયાના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શુભારંભ કરવામાં આવેલ. કાર્યક્રમના ઉપલક્ષમાં દીવ ભાજપા કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ કિરીટ વાજા, દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ એલશિયા, દીવ નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન સોલંકી તથા કાઉન્સિલરો, પ્રદેશ ભાજપ મંત્રી હિના રતિલાલ સોલંકી, પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ ચિંતક રતિલાલ સોલંકી, દીવ જિલ્લા ભાજપ મહામંત્રી મોહનભાઈ બામણિયા અને ભાવેશ ચૌહાણ, દીવ જિલ્લા પંચાયતના સભ્ય લક્ષ્મીબેન મોહન, દીવ જિલ્લા ભાજપા મહિલા મોરચા પ્રમુખ અનસુયા કિશોર, દીવ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ વિનોદ જાદવ, કારોબારી સમિતિના સભ્યો કિશોર કાપડિયા, મીડિયા પ્રભારી પ્રિયંકલાલજી, કાઉન્સિલરો, સરપંચો, દીવ જિલ્લા પંચાયત સભ્યો અને પંચાયત સભ્યો સહિત બહોળી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત ભાજપના પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ. સાથે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ દ્વારા ભારત માતા શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની તસવીર સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપા પ્રમુખ બિપિનભાઈ એલ શાહ દ્વારા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવી ભારત માતા કી જય અને વંદે માતરમના નારાઓથી પ્રદેશ ગુંજી ઉઠ્યો. આમ દેશના યશસ્વી વડાપ્રધાન મોદીજીના કાર્યક્રમનું જીવન પ્રસારણ નિહાળી તેઓના વિચારો અને માર્ગદર્શનને પોતાના જીવનમાં આત્મસાત કરવાની પ્રેરણા લઈ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ભારતીય જનતા પાર્ટીના 44મા સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ. આજ રોજ સ્થાપના દિવસ કે અવસર પર હમને એક આયોજન રખા થા, જો મોદીજીને મોદીજી કો હમને લાઈવ સુના, ઉનકે ઉનકે કાફી સારે વિચાર કાફી લોગો ને અપને જીવન મેં ભી લીએ હોંગે, તો એ અમારા કાર્યક્રમ કાફી સફળતાપૂર્વક ગયા, જિનમે કાફી સંખ્યા મેં લોગ ઉપસ્થિત રહે ઓર હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબ કે માર્ગદર્શન છે, હમને આ 6 તારીખ સે 14 તારીખ તક કાફી સારે સે કાર્યક્રમ રખે હૈ, જો હમ પૂરી કોશિશ કરેંગે એ કાર્યક્રમ જીતના સફળ ગયા ઉસે ભી જ્યાદા હમ વો કાર્યક્રમ સફળ બનાએ ઓર ઉનકે માર્ગદર્શન કે અનુસાર હમ સારે કાર્ય કરે એસી હમારી કામના રહેગી. ઓર યહાં જીતને ભી કાફી સંખ્યા મેં લોગ આયે ઓર હમને 4 જગહ પર એ કાર્યક્રમ રખા થા, એક વણંગબારા મેં, એક ગોગલા મેં, એક દીવ મેં ઓર એક સાઉદવાડી મેં. ઓર હમારે બૂથ ઓર મંડલો મેં ભી રખા ગયા હૈ કાર્યક્રમ, તો મેરે હિસાબ સે સભી જગહ પર યહાં પર જીતને સફળતાપૂર્વક એ કાર્યક્રમ ગયા હૈ ઉસી ઉતના હી સફળતાપૂર્વક હર જગહ પર એ કાર્યક્રમ હુઆ હોગા એસી મેરી પ્રાર્થના.